પારડી ખાતે આવેલ જેપી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જન્માષ્ટમી પર્વની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કોલેજમાં યોજાયેલ મટકી ફોડના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ પિરામિડ રચી ડીજેના તાલે મટકી ફોડી હતી. જેપી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મટકીનો પ્રોગ્રામ હતો. સૌ પ્રથમ અમારી કોલેજમાં પહેલા તો શેરી નાટક યોજાયું, ત્યારબાદ અમારી વિદ્યાર્થીનો લોકોએ ઘણો બધો પ્રયાસ કર્યો છે. 2-3 વાર નિષ્ફળ થયા અને પછી ઘણો બધો સારી રીતે પ્રયાસ કરીને અમારી કોલેજમાં મટકી ફોડી. ત્યાર પછી અમારા વિદ્યાર્થી ભાઈઓએ મટકી ફોડી અને ખૂબ જ સારી રીતે અમારો કાર્યક્રમ સફળ થયો. જન્માષ્ટમીનો જે પર્વ ગયો તે નિમિત્તે છોકરાઓએ મટકી ફોડનો કાર્યક્રમ કર્યો છે અને મટકી ફોડનો જે કાર્યક્રમ થયો ને તે પહેલા અહીંયા છે તે એક શેરી નાટકનું આયોજન થયેલું. તે નાટક પણ ખૂબ જ સુંદર હતું, છોકરાઓને તેમાંથી બોધ મળે તે રીતનું હતું. તેમાં પર્યાવરણલક્ષી, જીવનલક્ષી, આરોગ્યલક્ષી અને શિક્ષણલક્ષી કંઈક બોધ મળે તે પ્રકારનું એમણે સરસ નાટક રજૂ કર્યું. છોકરાઓને ખરેખર ખૂબ જ મજા આવી અને સ્વાધ્યાય પરિવાર તરફથી નાટક હતું અને એ નાટક પત્યું. પછી છોકરાઓએ ગરબાનું જે આયોજન કરેલું એટલે ગરબાનો કાર્યક્રમ થયો અને તેની સાથે જ પછી સમાંતરે મટકી ફોડનો કાર્યક્રમ. છોકરીઓ બી મટકી ફોડી એવું કહે? છોકરીઓનું 3 મટકી એકચ્યુઅલી બાંધી હતી, તેમાં એક મટકી છે તે છોકરીઓ માટે હતી. એટલે છોકરીઓનો જે કાર્યક્રમ છે તે પણ ખૂબ જ રસપ્રદ રહ્યો અને ઘણી બધી છોકરીઓએ તેમાં ભાગ લીધો અને સરસ રીતે મટકી ફોડવાનું આયોજન કર્યું. ઘણા વર્ષ પછી આજે પાર્ટી કોલેજમાં છોકરીઓએ મટકી ફોડી, અમને ખૂબ આનંદ થયો. અમે પહેલા ચડ્યા પછી પડ્યા પાછી ચડ્યા અને ખૂબ મજા આવી, અંતે સફળ થયા. અંતે સફળ થયા. તે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મટકીનું આયોજન કરવામાં આવ્યું હતું મટકી ફોડવા માટે. કેટલી છોકરીઓ લોકો આજે મટકી ફોડવામાં ભાગ લીધો હતો? 15-16 છોકરીઓ. તમે મટકી ફોડી, છોકરી લોકો કેવું લાગે છે આજે? ઘણો આનંદ થયો. એક આત્મવિશ્વાસ જાગી ગયો અને આજે બહુ વર્ષ પછી કોલેજમાં પહેલી વાર છોકરીએ મટકી ફોડી.